એટલે તો હું મહાદેવ તને કાલે અમે બે જણાએ આજ કપડાં દર્શનના કપડાં બીજા હતા જ્યારે 8 વાગે તમને બધાને કીધો હતો કે લવ સ્ટોરીનો પાર્ટ 2 આવશે, પણ શું કારણ હતું દર્શન આપણે ના આવી શક્યો. કાલે એના માટે સોરી, બધું કરતી જશે તેમને ખબર જ હશે, જે પાર્લરનું કામ કરતી હશે ને એને બધાને ખ્યાલ હશે સિઝન છે ને. તો હું કાલે 1 વાગે મને ટાઈમ મળ્યો સુવાનો, પછી 1 વાગે પણ મેં પતિદેવને કીધું કે આપણે બનાવી નાખીએ, મજા ના આવે બનાવવાની, નિયત ખબર એના માટે. તો પછી મેં નથી બનાવ્યો, ત્યાં તમારા બધાની સામે સ્માઈલ કરું છું, પણ હવે અત્યારે હિંમત નથી એટલી કે હું વિડીયો બનાવું. કેટલો સપોર્ટ ઓછો થઈ ગયો, કેટલો એનો કારણ એ જ છે, વિડીયો નથી આવતા સારા. પણ હવે અત્યારે ટૂંકમાં કહું તમને સમજતા હશે કે જ્યાંથી પહેલાં આવક હોય ને હું ધ્યાન લેવા સમજો, આજે યુટ્યુબમાંથી કાંઈ એટલી આવક નથી થતી, એટલે અત્યારે મારો જે કાંઈ પાર્લરનો છે ને એમાં જ મારો ફોકસ છે. એટલે સોરી એના માટે, હું કાંઈ ક્લિપે નથી લેતી અત્યારે, કામમાં ફરક પડી જાય ને. એક શું થાય એમાં હવે, કાલે રાતનો જે ઉદાહરણ, હું ફેસ જ્યારે મેકઅપ ન કરેલો ફેસ લીધો, પછી મેકઅપ કરેલો ફેસ નથી લઈ શકતી, કે ભૂલાઈ જાય તકડ હોય, પછી એમ થાય આ ક્લિપને શું કરવું, અને રેડી જ નથી કરી કે બતાવ્યો જ નથી, તો એવી સિચ્યુએશન છે. પતિદેવ શું કહો, બાકી ક્યારે હવે હવે ક્યારે નેક્સ્ટ લે તો ફ્રી થયા ત્યારે, હવે તો હજી 2 દિવસ તો હું ફ્રી નથી. બાકી મેં તો જો તમને બધાને કીધું હતું આજ રાતના આવશે, મારો તો ફાઇનલ જ હતો, પણ તમારે દિયા આમ આમ કરે મેકઅપ આવી ને વાટા પ્લાસ્ટર કરી દીધી બધાને, તળમાં ના આવી અહીંયા કને જ્યાં અમે રહીએ છીએ ને 3 લગ્ન ભેગા થઈ ગયા છે, જેના કારણે કસ્ટમરનો થોડોક વધી ગયો લોડ, અને આટલો ન થાય તમે પોતે જે કામ આ લાઈન ઉપર હશે ને નહીં સમજતા જશે કે ખાવા પીવાના એમાં થાય, તો આ તો વિડિયો માથે હું સાંજના જેમ બને ને વહેલી જ રસોઈને બધું કરી નાખું છું, કેમ કે આટલો બધો મારો આદત નથી કામની, ને જ્યારે સિઝન હોય ત્યારે આવી જ રીતે હોય. તો હું હવે એમ નક્કી જો કે દિયા તું એક નથી કરતી, એટલે જ કહું બધા કરતા જ હશે, જે પાર્લરનું કામ કરતો હોય ને સમજતા જ હશે કે આ શું સિચ્યુએશન હોય. તો બસ અત્યારે 8 વાગે છે, અને એ જ નાહી ધોઈને હવે એ બધા કામ પતાવી, અને થશે તો મિનિ બ્લોગ તો આવશે જ ભલે, અને હા જો આજે મિનિ બ્લોગ છે ને હું અલગ ટાઈપનો આવવાનો, પતિદેવ છે ને મારા માટે એ મારા માટે ક્લિપ લઈને આવ્યા હતા ઉવાથી, જ્યાં કાંઈ એમને ખારી ભાત વગાડી હતી આવડા મોટા તપેલામાં, તો કહો આજે હું એ નાખીશ વિડીયો. પણ એ તારી ભૂલ શું ખબર, તને થોડોક ફેસ ને બધું લેવાય તો એ લોકોને ઇન્ટરેસ્ટિંગ લાગે. સાચો કહેજો, આમ છે ને શું લાગે બીજાનો વિડીયો, ભલે હું તો એવો કોઈ દી હલાય જ નથી, કોઈ ફ્રોડ વિડીયો કોઈ દી આમાં નાખ્યા જ નથી યુટ્યુબમાં, કે બીજાનો વિડીયો હોય ને વોઇસ ઓવર કર્યો હોય, જે હોય નેચરલ જ હોય છે. તો આજે મારો છે ને બપોરે એ વિડીયો આવશે કે પતિદેવે ઉણકાને એમની કંપનીમાં બરાયા ખારી ભાત વઘાર્યા હતા, પણ એમનો હાથ કે મોટો કે કાંઈ નથી બતાવતા, ખાલી બસ તપેલા આવડા મોટા મોટા, ખબર નહીં કેને ખારા કેવા બનાવતા ખારી ભાત, એમાં પણ શું કામ ખબર, એમને ખબર હતી કે હમણાં દિયા ફ્રી નથી થતી તો ક્લિપ બ્લિપ નથી લેતી, તમે તમે લઈ આવજો ક્લિપ તો આપણે વિડીયો નાખશું. ને હું તો અમે કહું દ્વારકા ગયા હતા ને ત્યારે પણ મેં કીધું હતું કે તમે ઉવાની થોડો ઘણો ક્લિપ ને લઈ આવો તો આપણે વિડીયોમાં નાખી. નો આવડે અમને, આવડતો તો હું તરાજ વ્લોગર ન બની ગયો, અમને આવડે ના આવડે એના માટે હાઈટ નથી ખબર, મારી હાઈટ ઓછી છે ને એટલે ટોન મારે સમજાય, હાલો હાલો એમને લેટ થાય, અને હું એમાં મારું કામ પતાવું. અત્યારે મને છે બધે થોડો ઘણો હેરસ્ટાઈલ ને એવું, હા પાણી બોટલ ને ટી શર્ટ ને નેપકિન નાખી ભલે, તો અત્યારનો પતાવીએ પછી જોઈને આવે આગળ શું થાય છે શું નથી થતું, આવશે 100%. એવું એવું ના વિચારજો કે બધા એમ જ કહેતા છે, હા જઈને તો એક જ વાત કરશે આવશે આવશે. કાલે એક જણાએ કમેન્ટ લખી હતી ને એ મને ગમી ગઈ, ગમી રહી શું કે એ કે તમારો પાર્ટ 2 હે ને જલ્દી હલાવજો, ના તો જે પાર્ટ 1 એ અમારા માઇન્ડમાંથી નીકળી જશે, એની વાત થોડા સાચી સાચી વાત. ના ના હું જ્યારે પાર્ટ 2 બનાવીશ ને ત્યારે એવો થઈ પાછો થોડોક એમ કે કરી નાખીશ એમ, અને કાં તો તમે જોઈ લેજો બીજી પાર્ટ 1. ઠીક છે ચલો, જેટલું થશે એટલું કર્યા રાખશું, યુટ્યુબને પણ જોવાનું હોય, ઘરનું પણ હોય, પાર્લરનું પણ હોય, પાર્લરની સિઝન છે ને ત્યાં સુધી, પછી તો 100% હું આવી જ જઈશ ને. કાલના વિડીયોમાં કાંઈ સપોર્ટ નથી યાર, મને ખબર છે મારા વિડીયા હમણાં નથી હોતા, પણ યાર પ્લીઝ સમજો મને પણ કે કેટલી બાજુ થાય, દિયાના 2 હાથ છે 4 હાથ નથી. ચલો.